गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बदा मजा माने? आई धवल सांगाणी वंस अगेन वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन ऑनलाइन चैनल। स्टूडेंट्स, एज यू नो स्टैंडर्ड सेवंथ सब्जेक्ट इंग्लिश आपणे चैप्टर 6 एक्सपर्ट डिटेक्टिव्स एटले के तज्ञ निष्णात गुना शोधक गुना की तपास करना એમાં આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 આ ત્રણ પાર્ટનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે પાર્ટ 4 જે અંતિમ ચરણ છે, એટલે કે અહીં આપણો આજે લેશન કમ્પ્લીટ થઈ જશે। આ ચાર પાર્ટમાં આપણે આ લેશનને કમ્પ્લીટ કર્યું। થોડુંક રીકેપ કરી લઈએ તો કે સંગીતના સાત સૂર ક્યાં ક્યાં? સા રે ગા મા પ ધ ની સા, એ સાત સૂરમાં સાતમા અક્ષર ઉપરથી निषाद नाम पाड़वामां आव्युं छे, एटले एने सेवन ना नामे पण ओळखवामां आवे छे। त्यारबाद एनी बहेन मायानुं कैरेक्टर छे, जे मायानी उमर छे केटली छे तो के 10 वर्षनी छे। मायाने मिस्टर नाथना रूममां जवानी जिज्ञासा होय छे, क्यूरियोसिटी होय छे। आ बंने बाळकोने बने छे एवुं के रमता रमता एकवार आ बंने बाळकोनी लखोटी एटले के मार्बल छे ए मिस्टर नाथना रूममां जई चढ़े छे। પછી શું થાય છે? યસ, પછી એ થાય છે, શું કામ મિસ્ટર નાથના રૂમમાં જવું છે? મિસ્ટર નાથ છે આખો દિવસ પોતાના રૂમમાં જ પડ્યા રહેતા હોય છે, બરોબર? આ લોકો એને કંઈક અલગ નજરથી જ જુએ છે, એટલે મિસ્ટર નાથ આખો દિવસ રૂમમાં શું કરે છે એ આ લોકોને જાણવાની જિજ્ઞાસા હોય છે। માયાના મધર, માયા અને નિષાદના જે મધર છે એટલે કે મમ્મી છે, એ પ્રોફેશન તરીકે ડોક્ટર હોય છે અને મિસ્ટર નાથ છે એ આની સારવાર હેઠળ હોય છે। એટલે માયાના મમ્મી એમ કહે છે કે આ મિસ્ટર નાથ છે કેવા છે? કાઇન્ડ છે। કેવા છે? કાઇન્ડ। માયા એવું કહે છે કે મિસ્ટર નાથ તો કેટલા બધા પાતળા છે, ત્યારે નિષાદ શું જવાબ આપે છે? યસ, નિષાદ કહે છે કારણ કે તે ગરીબ હશે। કેવા હશે? પુઅર, ગરીબ હશે અને તેના પાસે પૂરતું ભોજન ખરીદવાના પૈસા નહીં હોય, એટલે તેને પૌષ્ટિક આહાર નહીં મળતો હોય, એટલે એનું શરીર છે એ કમજોર થઈ ગયું છે, એટલે તે દુબળા અને કમજોર પાતળા લાગે છે। પરંતુ માયા એવું કહે છે તે તો લૂંટારા જેવા લાગે છે, તેને એના રૂમમાં કોઈ જગ્યાએ ધન સંતાડ્યું હશે, પૈસા સંપત્તિ સંતાડી હશે। એને એક ટ્રંક દેખાય છે, ટ્રંક એટલે પેટી, પહેલાના જમાનામાં એક ટ્રંક આવતો ને પેટી પતરાની લોખંડની, તો એમાં શું હોઈ શકે છે? તો કે ગોલ્ડ, સોનું હોઈ શકે, સિલ્વર, ચાંદી હોઈ શકે, જ્વેલ્સ એટલે વગેરે વગેરે આભૂષણો પણ હોઈ શકે। માયા આ વાત કરતી હોય છે ત્યાં જ નિષાદને અધ વચ્ચે અટકાવતા કહે છે, એવું ના બની શકે, તું ખોટું વિચારી રહી છો। હવે માયા એવું કહે છે કે એના માટે નીચેથી રેસ્ટોરન્ટથી આ રહેતા ક્યાં હોય છે મિસ્ટર નાથ? તો કે શંકર હાઉસમાં રૂમ નંબર 10માં રહેતા હોય છે। ઓકે, શંકર હાઉસમાં રૂમ નંબર 10માં આ મિસ્ટર નાથ રહેતા હોય છે। આ માયા એવું કહે છે કે રમેશ જે આ રેસ્ટોરન્ટનો વેઇટર છે એ દરરોજ તેના માટે સવારે ચા લાવે છે, બપોરે જમવાનું લાવે છે અને સાંજે પણ ચા લાવે છે, પણ રવિવારનો દિવસ એવો હોય છે કે જ્યારે આ રમેશ છે જે વેઇટર છે એ મિસ્ટર નાથ માટે બે ભોજન લઈ આવે છે, એટલે કે બે ટિફિન લઈ આવે છે। શા માટે? કારણ કે દર રવિવારે મિસ્ટર નાથને કોઈ માણસ મળવા આવે છે, એક અજાણ્યો માણસ, એનો દેખાવ કેવો છે એનું ડિસ્ક્રિપ્શન પણ આપણને આપા કરેલું છે। એને ચશ્મા પહેરેલા હોય છે, તેનો ચહેરો ઘઉંવર્ણો હોય છે, તે ઊંચો હોય છે, બરાબર? તો દર રવિવારે રમેશ બે ટિફિન લઈને આવે છે, કારણ કે એક મિસ્ટર નાથનું અને બીજો જે અજાણ્યો માણસ મિસ્ટર નાથને મળવા આવતો હોય છે તેમ। ત્યારે માયા કહે છે કે મને લાગે છે આ બંને કંઈક પ્લાન કરતા હશે લૂંટવાનું, મને મિસ્ટર નાથ લૂંટારા જેવા લાગે છે। કોને કહે છે? નિષાદને માયા કહે છે। પછી એવું પણ કહે છે કે મિસ્ટર નાથ છે ને કેવું ભોજન કરે છે ને એને કોઈ પડી જ નથી હોતી, તે કોઈ પણ પ્રકારનું ભોજન કરી લે છે, રોજે રોજ એક જ પ્રકારનું દાળ ભાત શાક રોટલી એટલું જ જમે છે, અને તરત જ રમેશને રોજે રોજ ટિફિનના પૈસા પણ ચૂકવી આપે છે। માયાને એ પણ આશ્ચર્ય થાય છે કે મિસ્ટર નાથ રૂમમાંથી બહાર જ નથી નીકળતા, કોઈ વર્ક જ નથી કરતા, તો પાસે પૈસા ક્યાંથી આવે છે?
રમેશ ને રોજ રોજ ટિફિન ના પૈસા પણ ચૂકવે છે અને મોંઘી માંડલી બક્ષિસ પણ આપે છે, એટલે કે ટીપ પણ આપે છે. તો એના પાસે પૈસા નીકળતા ક્યાંથી હશે? જરૂર એને કઈક ધન સંતાડેલું હશે એવું માયા નિશાદ ને કહે છે. પછી માયા છે, એક દિવસ એવું બને છે કે વરસાદ વરસે છે. જે દિવસે સ્કૂલ ખુલવાની હોય છે તે દિવસે ભારે વરસાદ થાય છે અને સ્કૂલમાં અનએક્સપેક્ટેડ રજા પડી જાય છે. માયા પોતાના રૂમમાં ટેબલ ઉપર એક કાગળ લઈ અને મિસ્ટર નાથની હકીકત લખવા બેસે છે. જ્યારે નિશાદ છે એ આપણે ગયા લેક્ચરમાં જોયું કે પોતાના પેટને બળે સૂતો હોય અને બે હાથ ગાલ ઉપર રાખી અને કાંઈક કોમિક વાંચી રહ્યો હોય છે. માયા ફેક્ટ દર્શાવે છે. પહેલું ફેક્ટ એવું છે કે એનું સાચું નામ શું છે, કદાચ આનું ઉપનામ પણ હોઈ શકે મિસ્ટર નાથ. ત્યારબાદ કહે છે કે શંકર હાઉસનો જે ગણત્યો છે એટલે કે મહારાજ છે એ એવું કહેતો હતો, શું કહેતો હતો, કે આ પાગલ છે, એને કોઈ મિત્ર નથી, એને કોઈ દિવસ ક્યારે કોઈ પત્ર નથી આવતું, એને કોઈ મળવા નથી આવતું, તે કોઈ દિવસ રૂમની બહાર નીકળતો નથી, કંઈ કામે નથી જતો, તેને પાસે પૈસા ક્યાંથી આવે છે, તે આખો દિવસ રૂમ નંબર 10માં જ પડ્યો રહે છે. બાળકો અને વૃદ્ધો પણ એનાથી ડરે છે. કોણ એક વ્યક્તિ છે એનો મિત્ર? તો કે ચશ્માવાળો વ્યક્તિ છે એ એનો સાચો મિત્ર છે. અહીંયા સુધી આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં જોયું હતું. હવે આપણે થોડાક શબ્દાર્થ જોઈ લઈએ. ઓક્યુલ એટલે આવવું, અકમ્પ્લાઈસ એટલે કે મદદનીશ, એક્સપેન્સિસ એટલે ખર્ચાઓ, ઇન્સિસ્ટ આગ્રહ, જનરસ ઉદાર, બ્રિક બિંગ એટલે કે લાજ આપવી, ક્વિટ ચૂપ રહેવું, ગ્લેડ એકધારું જોવું, તાકી તાકીને જોવું, ફેડઅપ બી જવું, ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ, એટીટ્યુડ એટલે વલણ, કોપરેટ એટલે સહકાર, એસ્કેપ એટલે છટકી ગયો, ઓફ એટલે જડબુદ્ધિ, એન્ક્વાયરીઝ એટલે પૂછપરછ, કોપ્સ એટલે પોલીસ, પ્રોટેસ્ટેડ એટલે રક્ષણ કરવું, નેસ્ટી એટલે દુષ્ટ, સ્ટબબોર્ની એટલે જિદ્દી, પોતાની વાત જ મનાવીને પાર પાડવી એવી, ક્રેઝી એટલે પાગલ, કોઈ વાત કોઈ મનમાં કોઈ લક્ષ્ય સાધી લે આપણે કહીએ ને એના પાછળ આપણે ક્રેઝી બની જાય છે, કઈ લક્ષ્ય જ્યાં લગી પૂરું નથી ત્યારે આપણે બીજું કંઈ દેખાય જ નહીં એ રીતે પાગલ બની જાય આપણે, મિયરલી એટલે માત્ર, અને ઇમ્પ્રેશન એટલે છાપ, તમારી છાપ પૂરી પાડવી. હવે પેજ નંબર આગળ જોઈએ. અ બ્રિલિયન્ટ થોટ ઓક્યુર્ડ ટુ બી જસ્ટ ધેન, પછી મને સારામાં સારો ઓક્યુર્ડ બ્રિલિયન્ટ સારામાં સારો વિચાર આવ્યો, ધેટ મેન મસ્ટ બી મિસ્ટર નાથ્સ અકમ્પ્લિસ ઇન ક્રાઇમ, કે ઓલો ચશ્માવાળો માણસ છે ને એ એનો કોણ હશે, મદદનીશ હશે, મિસ્ટર નાથને આ લૂંટફાટ કરવામાં મદદ કરતો હશે. I said, maybe he keeps all the loot and he comes now and then to give part of that. એને લૂંટફાટ કરવામાં મદદ કરતો હશે. કોણ કહે છે? માયાને એક તરત જ વિચાર આવે છે. Maybe he keeps all the loot and he comes now and then to give part of his partner. કે આવજાવ કરે છે ને એનો મતલબ કે લૂંટના ભાગ પાડવા આવતો હોય છે. મિસ્ટર નાથ ફોર એક્સપેન્સીસ ધેટ રીચ, આઈ એમ શ્યોર આઈ એમ રાઈટ, અને એ ખર્ચના પૈસા મિસ્ટર નાથને આપતો હશે, એટલે મિસ્ટર નાથ આવી રીતે ભોજનમાં પૈસા વાપરતા હશે. આઈ એમ રાઈટ, હું શ્યોર છું, મને ચોખ્ખી ખાતરી જ છે, આવું માયા કહે છે. ઇફ યુ ઇન્સિસ્ટ ઓન કોલિંગ હિમ એ ક્રિમિનલ, આઈ ડોન્ટ થિંક આઈ વોન્ટ ટુ ડિસ્કસ એનીથિંગ વિથ યુ માયા. જો આ તું એને ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખીશ ને કે એને ક્રિમિનલ જ છે, ક્રિમિનલ જ છે, હું કીધે રાખીશ ને તો હું તારી સાથે વાત નહીં કરું. કોણ કહે છે એવું? નિશાદ કહે છે. સાઈડ નિશાદ એંગ્રી, ગુસ્સેથી કહે છે. આગળ જોઈએ. હી કાન્ટ બી સચ એ બેડ મેન ઇફ હી ગિવ્સ રમેશ સચ જનરસ ટિપ્સ, તે ખરાબ માણસ નથી કારણ કે તે જનરસ એટલે કે ઉદાર હાથે રમેશને ટીપ આપે છે. સારા એવા પૈસા રમેશને ટીપમાં આપે છે, એટલે આપણે ન કહી શકીએ કે મિસ્ટર નાથ છે કેવા છે, ખરાબ માણસ છે. રમેશ પ્રોબેબલી નોઝ સમથિંગ અબાઉટ હિઝ પાસ્ટ, રમેશ કદાચ આ મિસ્ટર નાથના ભૂતકાળ વિશે જાણતો હશે. સો મિસ્ટર નાથ મસ્ટ બી બ્રિબલિંગ હિમ ટુ કીપ ક્વાઇટ, આઈ સેડ,
એટલે મિસ્ટર ના તેને શું આપતા હશે લાંચ આપતા હશે ક્વાઇટ ચૂપ રહેવા માટે કોઈ વાતની આપણને ખબર પડી જાય એ વાત છે કોઈ બાળક છે એ કંઈક ખોટું કરે એ આપણને ખબર હોય આપણે કોઈને ન કહી દે તો એ માણસ આપણને શું કરે ચૂપ રહેવાના પૈસા દે લાંચ આપે કે હું તને આટલા રૂપિયા આપીશ પણ તારા આ વાસ્તુ કોઈને કહેવાની નહીં તો માયા એવું કહે છે કે મિસ્ટર નાથ છે ને રમેશને લાંચ આપતા હશે બરોબર કે તારે આ વાત કોઈને કહેવાની કે અમે ચોરી લૂંટફાટ કરીએ છીએ એટલે એ ઉદાહરણ તે ટીપ્સ આપે છે એવું માયા કહે છે નિશાદ ગ્લેડ એટ મી વિથ હિઝ આર્મ્સ ટાઇટલી ક્રોસ્ડ અક્રોસ હિઝ ચેસ્ટ અદબ વાળી આમ ટાઇટલી અદબ વાળી એક ધારો નિશાદ છે એ મારા સામે જોયા રાખે છે I was beginning to get fed up with him. Fed up. બીજો મને ડર લાગવા લાગ્યો કોનો નિશાદનો. How can we make any progress with our investigation if you take that attitude? 7 I ask. માયા કહે છે કે તું આવો એટીટ્યુડ બતાવીશ તારું આવું બિહેવિયર બતાવીશ તો આપણે કઈ રીતે તપાસને આગળ વધારશું તો આમ એકદમ મારી સામે જોઈ રાખીશ મને ડરાવીશ તો આપણે જે આપણી તપાસ કરી રહ્યા છે કે મિસ્ટર નાથ કોણ છે એ તપાસ આપણે કઈ રીતે આગળ વધારીશું એવું માયા કહે છે આઈ વિલ કોઓપરેટ ઓનલી ઇફ યુ ગીવ મી અપ ધીસ આઈડિયા અબાઉટ હિમ બીંગ એન એસ્કેપ ક્રૂક હું તને કોઓપરેટ કરીશ એટલે કે સહકાર આપીશ શું કે તારે એવું નહીં કહેવાનું કે આ લૂંટારો છે અથવા છટકી ગયો છે સાઈડ 7 યુ રિયલી મેક અપ મી એંગ્રી આવું કહીને તું મને શું કરસ ગુસ્સે કરસ આઈ ઓલમોસ્ટ હિટ હિમ આઈ મેક યુ એંગ્રી મેને એક ફટકારી દીધી માયા નિશાદને હું તને એંગ્રી બનાવું છું યુ સ્ટુપિડ ઉફ ઉફ એટલે શું થશે જડબુદ્ધિ તારામાં બુદ્ધિ જ નથી આઈ શાઉટેડ માયા કહે છે યુ મેક મી મેડ વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઓલ ધીસ ઇન્ક્વાયરીઝ ઇફ હી ઇઝ નોટ એ ક્રૂક વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઓલ ધીસ ઇન્ક્વાયરીઝ ઇફ હી ઇઝ નોટ ક્રૂક જો એ ચોર સાબિત નહીં થાય એ લૂંટારો સાબિત નહીં થાય તો આ બધી ઇન્ક્વાયરી આપણે કરી છે આ બધી આપણે પૂછપરછ કરી છે એનો શું મતલબ રહેશે ઇફ યુ થિંક હી ઇઝ અ નોબડી વોટ્સ ધ આઈડિયા ઓફ બોધરિંગ અબાઉટ હિમ પ્લીઝ ટેલ મી ઇફ યુ થિંક હી ઇઝ અ નોબડી જો તને એવું લાગે કે આ લૂંટારો નથી વોટ્સ ધ આઈડિયા ઓફ બોધરિંગ અબાઉટ હિમ તો એનાથી બીવાની શું જરૂર છે માયા કહે છે નિશાદને નિશાદ લુક્ડ થોટફુલ નિશાદ છે ને વિચારે છે હવે આઈ હેડ લાઈક ટુ ફાઇન્ડ આઉટ વાય હી ઇઝ સો થિન એન્ડ વાય ઇઝ સો લોનલી હવે નિશાદ કહે છે કે હવે હું તપાસ કરીને જ રહીશ કે એ શું કામ પાત્રો દેખાય છે અને શું કામ કેવો લાગે છે લોનલી છે એકલવાયું જીવન જીવે છે આઈ વોન્ટ નો વાય હી ડઝન્ટ હેવ એની ફ્રેન્ડ્સ એન્ડ અલોન હું એ પણ તપાસ કરીને રહીશ કે એને કોઈ મિત્ર કેમ નથી એ શું કામ એકલવાયું જીવન જીવે છે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ 7 આઈ ટોલ્ડ હિમ મેં માયા કહે છે મેં એને કહેવાનો પ્રયત્ન કર્યો કે તું સમજ તો ખરી If he has lived in Shankar House for a year and hasn't made a single friend, there is something wrong. આ એક વર્ષથી આ શંકર હાઉસમાં રહે છે અને હજી એને કોઈ મિત્ર નથી તો તારે એ વાત સમજવી જોઈએ કે એ કંઈક ખોટું બની રહ્યું છે માયા છે એ નિશાદને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ નિશાદ છે એ કહે છે કે સાબિતી ન થાય ત્યાં સુધી આપણે કોઈને લૂંટારા કે ચોર કહેવો જોઈએ નહીં He is obviously scared that someone will recognize him and give him up to the cops. હવે માયા પણ કહે છે કે જો કોઈ એને ઓળખી જાય અને તે પોલીસને આપી દે તો એ એને બીવડાવતો હશે મિસ્ટર નાથ છે એ જે માણસ મિસ્ટર નાથને લૂંટારા તરીકે રિકોગ્નાઇઝ કરે ઓળખે અને પોલીસને જાણ કરે એ પહેલા આ મિસ્ટર નાથ એને બીવડાવતો હશે એને ધાક ધમકી આપતો હશે મે બી નો વન્સ ટ્રાય ટુ મેક ફ્રેન્ડ્સ વિથ હિમ અને કદાચ કોઈ એની સાથે મિત્ર બનવા તૈયાર પણ ન હોય નિશાદ પ્રોટેસ્ટેડ નિશાદ મિસ્ટર નાથને બચાવતા કહે છે વાય શુડ એની વન બોધર યુ હેવ સીન વોટ સો નાસ્ટી બિયર ઇઝ આઈ સેડ એનાથી કેમ બધાને બીક લાગતી હશે તે એક દુષ્ટ માણસ છે
માયા કહે છે આઈ ડોન્ટ કેર સાઈડ નિશાદ સ્ટબબોર્નલી સ્ટબબોર્નલી એટલે જિદ્દી માનવા તૈયાર જ નથી મને કાંઈ વાતનો કોઈ ફેર જ નથી પડતો ઓ નિશાદ કહે છે આઈ લાઈક હિમ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય એન્ડ બી હિઝ ફ્રેન્ડ મને ગમે છે અને હું એને મિત્ર બનાવીને જ રહીશ ફ્રેન્ડ્સ વિથ અ ક્રૂક લૂંટારા સાથે મિત્રતા હા યુ આર ક્રેઝી તું તો પાગલ થઈ ગયો છે સાવ સેવન આઈ સેડ નિશાદને માયા કહે છે શું કહે છે કે તારે લૂંટારા સાથે મિત્રતા કરવી છે તું તો સાવ પાગલ જેવી વાત કરશ ધેન કોપ્સ વિલ ટેક યુ ટુ જેલ વિથ હિમ તો પછી પોલીસ આવશે ને તને જેની હારે પાછું જેલમાં લઈ જશે માયા નિશાદને સમજાવે છે શું સમજાવે છે કે લૂંટારાઓ સાથે મિત્રતા ના કરાય પણ જો તારે એના સાથે મિત્રતા કરવી જ છે તો શું પોલીસ આવશે એને જેલમાં લઈ જશે સાથે સાથે તને લઈ જશે શું કામે કારણ કે તું એનો મિત્ર છે ડુ યુ વોન્ટ ટુ બી ધ હેપન યુ ઇડિયટ શું આવું થવા દઈશ તું અરે મૂર્ખ લાસ્ટ પેરેગ્રાફ નિશાદ મિયરલી ગ્લેડ એટ મી એન્ડ ક્વિકલી વોક્ડ આઉટ ઓફ ધ રૂમ મિયરલી ગ્લેડ ગ્લેડ એટલે જો મેં કીધું તું શું કીધું તું તાકીને જોઉં એક ધારું જોઉં ગ્લેડ એટલે એક ધારું જોઉં અને વોક આઉટ ઓફ ધ રૂમ અને રૂમમાંથી ચાલ્યો જાય છે માય થિયરી સીમ ટુ હેવ મેડ નો ઇમ્પ્રેશન ઓન હિમ એટ ઓલ મારા જે થિયરી હતી એટલે જે મારા જે પ્રસ્તાવો હતા એ શું થયા નો લાગ્યા એના ઉપર કોઈ છાપ ન છોડી નિશાદ ઉપર મેં ઘણા બધા પ્રયત્નો કર્યા નિશાદને સમજાવવાના પણ એના એક પણ મારા એક પણ પ્રયત્નથી નિશાદને હું સમજાવી ન શકી કે મિસ્ટર નાગ છે એ ચોર છે લૂંટારો છે એની સાથે મિત્રતા ન કરાય પણ નિશાદ છે એ શું સમજે છે કે મિસ્ટર નાગ છે એક સારો માણસ છે તે રમેશ છે વેઇટર છે અને ઉદાર રાતે ટિપ્સ આપે છે તે બધાનું ધ્યાન રાખે છે ભલે કોઈ સાથે વાતો નથી કરતો રૂમમાંથી બહાર નથી નીકળતો પણ એક સારો માણસ છે એવું નિશાદને લાગે છે પણ માયા એને ઘણી સમજાવવાનો પ્રયત્ન કરે છે ઘણી રીતે કહે છે કે તું મિસ્ટર નાથ સાથેની મિત્રતા છે એ કરવાના સ્વપ્ન છોડી દો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેશન પૂરું થાય છે તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરી અને વર્કશીટ લખવામાં તમને ખૂબ જ સરળતા રહેશે ઓકે ફરી વાર એક વખત રીકેપ જોઈ લઈએ આપણે આમાં સ્ટોરીમાં શું હતું તો કે બે વ્યક્તિઓની વાત હતી બે બાળકો હતા એક તો નિશાદ જેને સંગીતના સાતમા સુર ઉપર તેનું નામ પાડ્યું હતું માયા જે 10 વર્ષની છોકરી હતી એના મમ્મી વ્યવસાયિક કાર્યક હતા ડોક્ટર હતા અને મિસ્ટર નાથ એના પેશન્ટ હતા દર્દી હતા મિસ્ટર નાથનું જે વ્યક્તિત્વ છે બિહેવિયર છે એ કોઈને સ્ટ્રેન્જ છે વિચિત્ર છે કોઈને સમજાય એવું નથી એને એકલું રહેવું ગમે છે એને રૂમમાં પુરાઈને રહેવું ગમે છે એ જમવા પણ ક્યાંય જતા નથી રેસ્ટોરન્ટમાંથી રમેશ નામનો નોકર એને જમવાનું આપી જાય છે ઓકે એના રૂમમાં કોઈને તે આવા પણ નથી દેતા એકવાર બાળકોની લખોટી એના રૂમમાં જાય છે બાળકોને અહીંયા જવાનો ચાન્સ મળે છે બાળકો જુએ છે કે પતરાની પેટી એમાં પડેલી હોય છે માયાને એવું લાગે છે કે આ પતરાની પેટીમાં ઘણા બધા પૈસાઓ હશે સોનું હશે ચાંદી હશે આભૂષણો હશે ત્યારે નિશાદને વચ્ચેથી અટકાવતા કહે છે કે આપણે કોઈની પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર ન કરવું જોઈએ માયા ઘણા બધા તથ્યો નિશાદને કહે છે કે એનું ઉપનામ હોઈ શકે મિસ્ટર નાથ કે ચોરના તકલ્લુસ ઉપનામ હોઈ શકે છે તે ક્યારે બહાર નથી નીકળતા તે વર્ષથી રૂમ નંબર 10માં જ રહે છે એને કોઈ મિત્ર નથી એ ક્યાંય કમાવા નથી જતા છતાંય પણ આ ભોજન કરવાના પૈસા ક્યાંથી આવે છે એને દર રવિવારે એક અજાણ્યો માણસ મળવા આવે છે તે અજાણ્યો માણસ કોણ છે બરોબર કદાચ એ લૂંટના પૈસા દેવા તો નહીં આવતો હોય જેથી મિસ્ટર નાથનું આ જે ઘર છે એ ચાલતું હોય એવા ઘણા બધા સવાલો માયા મિસ્ટર નિશાદ સામે મૂકે છે છતાં નિશાદ છે એ આ મિસ્ટર નાથની મિત્રતા કરવા માટે પ્રેરાય છે અહીં આ લેશન પૂરો થાય છે પણ આપણને એ વાતની જાણ થઈ કે જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે કોઈને ગુનેગાર સાબિત કરવો નહીં આપણે આ ગુનેગાર છે તું ચોર છો તું લૂંટારો છો એવું કહેવું નહીં પણ એનો ગુનો સાબિત થાય તો જરૂરથી એને કહેવું વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ ચેપ્ટર તમને બરોબર સમજાઈ ગયો હશે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરી મળશું ત્યાં સુધી થેન્ક યુ